ખેરાલુમાં તાલુકા લેવલનો 26 જાન્યુઆરીનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકાના ચાડા ગામે યોજાયો હતો। ભારતભરમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે, જેમાં નાના ગામડેથી લઈને મોટા શહેરો સુધી આ પાવન પર્વની ઉજવણી 1950થી લઈને આજ દિન સુધી થઈ રહી છે અને જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી આ પાવન પર્વની ઉજવણી થતી રહેશે। ત્યારે ખેરાલુ તાલુકાના ચાડા મુકામે આજે રંગેચંગે આ પાવન પર્વની ઉજવણી કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી, જેમાં ખેરાલુ પ્રાંત અધિકારીએ આ પર્વ વિશે ખૂબ સરસ પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં પોતે ચાડા ગામના ખેડૂત ખાતેદાર હોવાનું જણાવ્યું હતું અને ચાડા ગામને 5 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, જ્યારે 2 લાખ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવશે, તેમજ હાલમાં જન્મેલી બાળકીઓને પણ તેમના વાલીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરાઈ હતી, જ્યારે 80 વર્ષ ઉપરના તમામ લોકોને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। જ્યારે આ પ્રસંગની શોભા ચાડા ગામની વિવિધ સ્કૂલોના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી વધાવી હતી, જ્યારે ખેરાલુ PI તેમજ PSI પોલીસ સ્ટાફ અને GRDના સ્ટાફ સાથે પરેડ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર, PI, PSI, TDO, ધારાસભ્ય તેમજ આસપાસના મહાનુભાવો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ રાજ્ય કક્ષાની ઉજવણી આપણા બોટાદ જિલ્લા ખાતે થઈ રહી છે, ત્યાં માનનીય રાજ્યપાલના હાથે ધ્વજવંદન થવાનું છે। એવી જ રીતે મહેસાણામાં પણ આપણે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે અને આજે આપણે ચાડા હાઈસ્કૂલ ખાતે પ્રાંત કક્ષાની ઉજવણી, તાલુકા કક્ષાની ઉજવણી માટે ભેગા થયા છીએ, ત્યારે ફરી એકવાર હું જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપ સર્વેને આ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપું છું, હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, આપ જાણો છો તેમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પાછળનું મુખ્ય કારણ, પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરીના દિવસે આપણે ઉજવીએ છીએ। આપણે જાણીએ છીએ તેમ 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું। બંધારણના અમલમાં આવવાની ખુશીમાં આપણે આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ। બંધારણ અમલમાં આવવાની સાથે જ આ દેશના લોકોના હાથમાં સાચા અર્થમાં સત્તા આવી હતી। આપણે જાણીએ છીએ તેમ આપણો દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળી, પરંતુ એ પછીના સમયગાળા દરમિયાન પણ ભારત દેશ એ અંગ્રેજ સરકારના શાસનના કાયદા હેઠળ ચાલતો હતો અને આપણા દેશના રાજનેતાઓ અને જે રાષ્ટ્ર પુરુષો હતા તેઓએ ભારતના લોકોના હાથમાં સાચા અર્થમાં સત્તા જાય અને લોકો દ્વારા ચૂંટેલી સરકાર